क्या था पंचमते सीता हनुमान कैवल्य वो प्राप्त वो सर्वे सुतनंदनो भगवता संस्थापित श्रीमदे अंगोपांगित पुष्पा जालो हल सोदया सिद्धांता भूपते धनतरा वाच्य स्थिरा अनंत पर कल्याण करणारा कृष्णानंदन काश्यप भूत समूह माझे परमात्मा यांनी पवित्र जी शासन म्हणून ते पवित्र जी शासनमा देव गुरु धर्मनो अनेक महत्व छे ने एमा ए जेवा जी ने तीर्थंकर परमात्मा एमी ओला आपने कोण आपे छे तो गुरु भगवंत आपे छे गुरु भगवान जे आपने देवाजी के तीर्थंकर परमात्मा ने पण ओळखाण आपे छे अने साथे साथे धर्म ने पण ओळखाण आपे छे पा ओळखाण प्राप्त करवा माटे अगत्यनी जो कोई साधन होय तो ये शुद्ध ज्ञान छे शुद्ध ज्ञान ना होय तो देवाजी के तीर्थंकर परमात्मा नु स्वरूप पण आपने खबर न पड़े अने धर्म नु स्वरूप पण आपने खबर न पड़े એટલે દેવનું સ્વરૂપ સમજાવવા માટે અને ધર્મનું સ્વરૂપ ગુરુ ભગવાન આપણને સમજાવે ખરા પણ એનો આધાર કયો તો કે શુદ્ધ જ્ઞાન છે એટલા માટે અહીં શુદ્ધ જ્ઞાનની સ્તુતિ કરવામાં આવી છે રૂપક અલંકાર દ્વારા આ શ્લોકમાં કહેવામાં આવ્યું કે તીર્થંકર પરમાત્માને પાંચ પુત્રો છે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ જ્ઞાન મનપદ જ્ઞાન કેવું જ્ઞાન એ પાંચ પુત્રોમાંથી શ્રેષ્ઠ પુત્ર કેવું જ્ઞાન હોવા છતાં પરમાત્મા પોતાની ગાદી શુદ્ધ જ્ઞાન પુત્રને સોંપે છે અને પોતાની પાઠ ઉપર શુદ્ધ જ્ઞાનને સ્થાપન કરે છે કેમ તો કે શુદ્ધ જ્ઞાનની પરંપરા ચાલે છે બાકી મતિ જ્ઞાન અવધિ જ્ઞાન મનપદ જ્ઞાન અને કેવળ જ્ઞાન એની પરંપરા ચાલતી નથી એટલા માટે શુદ્ધ જ્ઞાન સૌથી મહત્વની વસ્તુ છે એટલા માટે શુદ્ધ જ્ઞાનને પરમાત્માએ પોતાના પાંચ પુત્રોમાંથી શુદ્ધ જ્ઞાન પુત્રોએ પોતાની ગાદી પર સ્થાપન કર્યા એ કેવા છે કે અંગો પાંગ રીતે પુસ્તક કર્યા જાળો આ લખો દયા અંગ અને ઉપાંગ સહિત પુસ્તક રૂપી આદિ પર વિરાજમાન અને જેમને ભાગ્યોદય થયો છે તેવા હવે એ શુદ્ધ પુત્ર રાજા બને છે તેમનું નામ પણ બદલાઈ જાય છે એમનું નામ પછી રાખવામાં આવે છે સિદ્ધાંત તો સિદ્ધાંત આ બધે ભૂપતિ ભૂપતિ એટલે રાજા સિદ્ધાંત નામના રાજા એ કેવા છે તો ગણધર ભગવંતો જેના મંત્રી છે તો આવા એ સિદ્ધાંત નામના રાજા શુદ્ધ રાજા જે કાર્ય માટે જય પામો આનંદ પામો એ પ્રમાણે સુતકતાની સ્તુતિ કરવામાં આવી છે આ સુતકતાની પરંપરા સુધર્મા સ્વામી સુધર્મા સ્વામી ના શિષ્ય જંબુસ્વામી જંબુસ્વામી ના શિષ્ય પ્રભવ સ્વામી પ્રભવ સ્વામી ના શિષ્ય સંગમુસ્વામી એ રીતે પત્ર પરંપરાએ 74 ની પાસે શાસન સમ્રાટ આજે નવી સુરસ્વતી મહારાજ આવે છે ને શાસન સમ્રાટની ગુરુ પરંપરામાં આચાર્ય શિષ્ય પરંપરામાં આચાર્ય ઉદયસ્વરી મહારાજ આચાર્ય નંદન સરસ્વતી મહારાજ જેમના શુભ હસ્તે મારી દીક્ષા થયેલી છે એ નંદન સરસ્વતી મહારાજ અને બીજો ફોટોગ્રાફ છે તે અમારા ગુરુ ભગવાન આચાર્ય સુરેન્દ્ર સરસ્વતી મહારાજ એ નેમી સરસ્વતી મહારાજની છઠ્ઠી પાઠે આવે છે નેમી સરસ્વતી મહારાજના પત્રધર આચાર્ય જે વિજ્ઞાન સરસ્વતી મહારાજ એમના પત્રધર આચાર્ય ભગવાન જે કસ્તુ સરસ્વતી મહારાજ એમના પત્રધર આચાર્ય ભગવાન જે યશોવર્ધન સરસ્વતી મહારાજ એમના પત્રધર આચાર્ય ભગવાન જે શુભંકર સરસ્વતી મહારાજ અને એમના પત્રધર આચાર્ય ભગવાન જે સુરેન્દ્ર સરસ્વતી મહારાજ અને એમના શિષ્ય તરીકે હું છું તો આ રીતે ગુરુ પરંપરામાં ગુરુ પરંપરા થકી સુધકતાની પ્રાપ્તિ થઈ છે યાદ રાખો આગમોનું અધ્યયન હંમેશા ગુરુ ભગવાન પાસે જ કરવું જોઈએ
આગમન અધ્યયન બીજા કોઈ ગૃહસ્થ પંડિત કે બીજા અન્ય પરંપરાના જે પંડિતો આવે બ્રાહ્મણ પંડિતો મૈથિલી પંડિતો એની પાસે કરાય નહીં કે શું કહે કદાચ જૈન પંડિત હોય તો કદાચ ચાલે પણ અજૈન જે પંડિત છે એ અજૈન પંડિતની પાસે ક્યારેય આગમનનો અભ્યાસ કરાય નહીં શું કારણ કારણ કે એ અજૈન પંડિત જૈન પરંપરાના નિષ્ણાત હોતા નથી એટલે જૈન પરંપરામાં શું છે એની પૂરેપૂરી જે માહિતી હોય એ માહિતી હોતી નથી અને એવું જ્ઞાન પણ હોતું નથી વર્ષો પહેલાંની વાત છે લગભગ 2037 ની વાત અમે ગોડીથી મુંબઈ ગોડીથી પાસના શેષ કાળમાં હતા ત્યાં આચાર્ય ભગવંતો આવ્યા બીજા સમુદાયના એ આચાર્ય ભગવંતો આવ્યા એમની સાથે સાધુ ભગવંતો હતા ને એ સાધુ ભગવંતોને સંસ્કૃત વ્યાકરણ ન્યાયશાસ્ત્રના પંડિત મૈથિલી પંડિત નરેન્દ્ર ઝા એ આગમનું અધ્યયન કરાવતા હતા શેનું અધ્યયન આગમન હું સાવ નજીકમાં બાજુમાં જ બેઠો હતો એમાં અધ્યયન કરનાર સાધુ ભગવંતે એ પંડિતજીને પ્રશ્ન પૂછ્યો અનુયોગ દ્વાર સૂત્રનું અધ્યયન ચાલતું હતું એમાં દેવોના પ્રકારની વાત આવી અને એ દેવોના પ્રકારની વાત આવી એમાં દેવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના હોય છે આવું કથન અનુયોગ દ્વાર સૂત્રમાં આવ્યું એટલે સાધુ ભગવંતે પંડિતજીને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ પંડિતજી દેવો અપર્યાપ્ત કઈ રીતે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન સામાન્યમાં આપણા સાધુતા હોય અને નવતત્વનો અભ્યાસ કર્યો હોય ને એને પણ આ પ્રશ્નનો જવાબ આવશે કોને આવશે સમજાય કે દેવો અપર્યાપ્ત કઈ રીતે હોઈ શકે પેલા પંડિતજી પરંપરાથી અનભિજ્ઞ શાસ્ત્રીય કોઈ જ્ઞાન નથી પંડિત હોય એટલે સંસ્કૃત પ્રાકૃતના નિષ્ણાત હોય એટલે શબ્દ જ્ઞાન હોય પણ એનો ભાવ થયું તાત્પર્ય એમને ખબર હોય નહીં પરંપરા ખબર હોય નહીં એ પંડિતજીએ પેલા સાધુ ભગવંતને જવાબ આપ્યો શું જવાબ આપ્યો ખબર જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી અપર્યાપ્ત શું જવાબ આપ્યો હવે આયુષ્ય પૂરું થાય પછી દેવ તરીકે રહેતા જ નથી ત્યાં પર્યાપ્ત કે અપર્યાપ્ત સવાલ જ ક્યાં આવે સાચો જવાબ છે દેવની ઉત્પત્તિ થાય દેવલોકમાં ત્યારે એની પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી એટલે અંતર મુહૂર્તે સુધી એ અપર્યાપ્ત હોય છે અને પર્યાપ્તિઓ બધી પૂરી થાય એટલે એ પર્યાપ્ત બને છે સમજાયું હવે આ આવી સાદી સિમ્પલ વાત હતી એ સાદી સિમ્પલ વાતની પણ એ પંડિતને ખબર નહોતી સમજાયું એટલે શાસ્ત્રનું જ્ઞાન આગમનું જ્ઞાન ગુરુ પરંપરાએ જે આવે એ જ સમ્યક હોય છે ક્યારેક આ રીતે પંડિતજી દ્વારા જો મગજમાં એવું ગેરસમજ ઊભી કરી દેવામાં આવ્યું હોય તો એ પછી ગેરસમજ છે ને કાયમને માટે રહી જાય છે સમજાય ગયું તો આ રીતે શાસ્ત્રનું અધ્યયન ગુરુ ભગવાન નક્કી કરવામાં આવે છે અને મારું અધ્યયન ગુરુ ભગવાન સુધરે શ્રી સુધી મારે છે પણ સિદ્ધાંત વ્યાકરણ અને આગમનનું અધ્યયન આચાર્ય શ્રી મહારાજ પાસે કરેલું અને એ શાસ્ત્ર જ્ઞાનના આધારે આ બધું સંશોધન કરવામાં આવે છે અને આ ગુરુ ભગવાનના અમારા પર સંપૂર્ણ આશીર્વાદ છે હવે આજનો વિષય છે ભારતીય શાસ્ત્રીય સંગીત અને એનું વૈજ્ઞાનિક મહત્વ એ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં શાસ્ત્રીય સંગીત એટલે આમ જોવા જઈએ તો ધ્વનિ સાઉન્ડ ધ્વનિનું સંગીતમાં બહુ વિશિષ્ટ મહત્વ છે તો અહીં ધ્વનિ માટે એક પીર
અદ્વત ક્રિયાને ઠાણ કોટેશન એ મૂકવામાં આવ્યું છે. પ્રણવ એટલે કે ઓમકાર. ઓમકારનો જે ધ્વનિ કહેવામાં આવે છે એ ઓમકારના ધ્વનિને બ્રહ્મ ધ્વનિ કહેવામાં આવે છે. તો અહીં સિન્સ ઓલ થિંગ્સ આર મેડ બાય ધ પાવર ઓફ સાઉન્ડ, વૈદિક પરંપરા એવું માને છે કે જે બધા પદાર્થો ઉત્પન્ન થયા છે એ ધ્વનિમાંથી ઉત્પન્ન રહેલા છે. ઓફ વાઇબ્રેશન સો કેન વી ક્રિએટ ધીસ વર્લ્ડ બાય ધ સેમ પાવર. એટલે કે ધ્વનિ દ્વારા આ સૃષ્ટિનું સર્જન થાય છે આવી વૈદિક પરંપરાની માન્યતા છે. અને ધ નોલેજ ઓફ સાઉન્ડ ઇઝ અ સુપ્રીમ, શબ્દ બ્રહ્મ કહેવામાં આવ્યું છે. પરિસંધિ અને કલ્પસૂત્રના વ્યાખ્યાન આવે, એ કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં ગંધર્વવાદ આવે, એ ગંધર્વવાદની અંદર એક વેદ વાક્ય આવે છે, દ્વે દ્વે બ્રહ્મને વેદી તમે, બે બ્રહ્મ છે. શબ્દને પણ એક બ્રહ્મ તરીકે લેવામાં આવ્યું છે. તો આ રીતે શબ્દ એ સુપ્રીમ છે, શ્રેષ્ઠ છે, અને એનું બહુ જ મોટું મહત્વ છે. એ જેમ વૈદિક પરંપરામાં છે એ રીતે આપણી જૈન પરંપરામાં પણ ધ્વનિનું વિશિષ્ટ મહત્વ છે. અને આ રીતે પીર હજરત ઇનાયત ખલી ખાન પણ ધ્વનિનું મહત્વ સમજે છે અને સમજાવે છે. અને બાજુમાં જે ફોટોગ્રાફ આપવામાં આવ્યો છે એ ફોટોગ્રાફ્સ તેલનું ટીપું છે, ઓઇલનું ટીપું છે, અને એ ટીપા પર ઓમકારના ધ્વનિના વાઇબ્રેશનથી અસર થાય છે, એ અસર એમાં બતાવવામાં આવી છે. તો ઓમકારના ધ્વનિની આ પ્રત્યક્ષ અસર જોવામાં આવી છે. અને એ ઓમકારના ધ્વનિ દ્વારા આ તેલનું ટીપું છે એનો આ ફોટોગ્રાફ લેવામાં આવ્યો છે. તો આ રીતે ઓમકારનો ધ્વનિ એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને મહત્વની વસ્તુ છે. અને સંગીતના જે સાત સૂર કહેવાય એ સાત સૂરની ઉત્પત્તિ પણ આ ઓમકારના ધ્વનિમાંથી થયેલી છે એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ, સંગીતના સાતે સ્વર ઓમમાંથી પેદા થયેલા છે. એ સાત સ્વર કયા? સારી ગી આ સાત સ્વર અહીં બતાવવામાં આવ્યા છે. સા એટલે સજ્જ, રી એટલે ઋષભ, ગ એટલે ગંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે દૈવત, અને ની એટલે નિશાળ. આ રીતે સાત સ્વર અહીં બતાવવામાં આવ્યા છે. અને આ સાત સ્વરોને નીચેની જે આકૃતિ છે એ નીચેની આકૃતિમાં હાર્મોનિયમ જે કી છે એ કીનો એક ઓક્ટેવ આપવામાં આવ્યો છે. એટલે એક સપ્તક, અષ્ટક ગુજરાતીમાં અષ્ટક કહેવામાં આવે, અંગ્રેજીમાં એને ઓક્ટેવ કહેવામાં આવે છે. એ ઓક્ટેવ એટલે કે આઠ, ઓક્ટેવમાં આઠ સ્વર આવે, બાકી આમ સ્વર સૂર છે સાત. તો ઓક્ટેવમાં આઠ સ્વર કઈ રીતે આવે છે એ પણ આમાં બતાવેલું છે. અહીં સા રી ગ મ પ ધ ની એ સાતે સૂરની ક્લિયર વંચાતું નથી, પણ સાતે સૂરની જે ફ્રિકવન્સી છે એ ફ્રિકવન્સી અહીં બતાવવામાં આવી છે. તો અહીં સા સજ્જ સ્વર છે, એની ફ્રિકવન્સી 256 એટલે 256 છે. અને એ રીતે અલગ અલગ જે સૂર છે એની અલગ અલગ ફ્રિકવન્સી બતાવવામાં આવી છે. અને છેલ્લે જે સાસ આવે છે એ સપ્તક પૂર્ણ થાય અને બીજા સપ્તકની શરૂઆતનો સા એની ફ્રિકવન્સી પહેલા સપ્તકની ફ્રિકવન્સી કરતાં ડબલ હોય છે. એટલે હાર્મોનિયમની અંદર સામાન્ય રીતે ત્રણ સપ્તક આપવામાં આવે છે. કેટલા સપ્તક? જ્યારે અત્યારે નો જે પિયાનો આવે છે એ પિયાનોમાં 5 સપ્તક આપવામાં આવે છે. સમજાય ગયું? તો આ રીતે સપ્તક એટલે કે સાત સૂર, સાત સપ્તક, 5 સપ્તક એટલે 35 કી હોય છે. અહીં આ જે એક સપ્તક છે એક સપ્તકને જુદી જુદી 7 કી આપવામાં આવી છે. એ કી દબાવો
એટલે એમાં જે નીચે ફ્રિકવન્સી લખેલી છે એ ફ્રિકવન્સી વાળો ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે દરેક જે સૂર છે, સ્વર છે, એમાં ફ્રિકવન્સીનું વિશિષ્ટ મહત્વ છે. અને મેં પહેલાં પણ જાપનો મંત્ર યંત્રનું ગઈ શિબિર આવી એમાં મેં કીધું હતું કે જેમ ફ્રિકવન્સી વધારે એમ સ્વર તીનો પાત્રો, અને જેમ ફ્રિકવન્સી ઓછી એમ સ્વર જાડો. તો અહીં પહેલો જે સાંજ છે એ મધ્યમ લઈએ સપ્તક, મધ્યમ સપ્તક તો પહેલો તાલ સપ્તક આવે છે, તો એની જે ફ્રિકવન્સી છે ફ્રિકવન્સી એના કરતાં ડબલ થઈ જાય છે. તો આ રીતે સા રી ગ મ પ ધ ની સા એ ઓક્ટેવ અષ્ટક એ એની અંદર આ ફ્રિકવન્સીઓ બતાવવામાં આવી છે. નેક્સ્ટ સંગીત, સંગીતમાં ધ્વનિશાસ્ત્ર આવે છે. ધ્વનિશાસ્ત્રને અંગ્રેજી ભાષામાં એકોસ્ટિક સાયન્સ કહેવામાં આવે છે. તો એ ધ્વનિશાસ્ત્રનો જો જાણકાર સંગીતકાર હોય અને તો એ સંગીતને બરાબર ન્યાય આપી શકે. અહીં સંગીતકાર ધ્વનિશાસ્ત્રને જાણકાર હોય અને ધ્વનિશાસ્ત્રને જાણકાર જો સંગીતકાર હોય તો બહુ અનુકૂળ બને છે, અને એ બંનેનો સંયોગ શ્રેષ્ઠ સંયોગ કહેવાય છે. અમારા સાયન્ટિસ્ટો, કેટલાક સાયન્ટિસ્ટો એવા છે, આગળ બતાવવામાં આવશે કે સાયન્ટિસ્ટો સંગીતના શોખીન હતા અને સાથે સાથે પોતે કોઈ એક વાદ્યંત્ર વગાડી શકતા હતા. તો આ રીતે સંગીત અને વિજ્ઞાન એ બંને એકબીજા સાથે સંકળાયેલું છે. સંગીતનું ભૌતિક શાસ્ત્ર છે ફિઝિક્સ એ ખબર હોય તો સંગીતકાર સારી રીતે એને ન્યાય આપી શકે છે. તો અહીં સાથે જે સાત સૂર છે એ સાત સૂરના નામ આપવામાં આવે છે, એમાં પશ્ચિમના નામ પણ આપવામાં આવ્યા છે. વેસ્ટર્ન કલ્ચરની અંદર શું નામ કહેવામાં આવે છે તો સજ્જને ડો કહેવામાં આવે છે, ઋષભને ધી કહેવામાં આવે છે, ગને ગાંધારને મી કહેવામાં આવે છે, મધ્યમને ફા કહેવામાં આવે છે, પંચમને સોલ કહેવામાં આવે છે, દૈવતને લા કહેવામાં આવે છે, નીને સી કહેવામાં આવે છે. તો આ રીતે સાતે સ્વરની પાશ્ચાત્ય જગતની સંજ્ઞાઓ પણ અહીં આપવામાં આવી છે. સાથે સાથે સાત સૂરનો આપણા શરીરના કયા કયા અવયવની સાથે સંબંધ છે એ પણ આમાં બતાવવામાં આવ્યું છે. સાતે સ્વરના જે રંગ છે એ રંગ પણ બતાવવામાં આવે છે. મેં જનસના જે સાત રંગો કહીએ એ સાતે રંગનો સમાવેશ આ સાત સૂરની અંદર સાથે સાત સૂરમાં થઈ જાય છે. એની સાથે સાથે ગ્રહો કયા સૂર્યો કયા ગ્રહની સાથે મેળ મળે છે એ પણ બતાવવામાં આવ્યું છે કે સા છે એ મંગળની સાથે સંબંધિત છે, ઋષભ છે એ સૂર્યની સાથે સંબંધ છે, અને એ રીતે નિષ્ણાત છે એ ચંદ્રની સાથે સંબંધિત છે. આમ સાથે સાથ સ્વર કયા કયા ગ્રહની સાથે સંબંધ ધરાવે છે એ પણ બતાવ્યું છે. સાથે પ્રાણીઓના અવાજ, અહીં તમારે રાવણ સોસાયટીમાં મોર અને કોયલ બે ના ટહુકા રોજ સાંભળવા મળે છે. એટલે અહીં પહેલો જે સા શબ્દ સ્વર છે એ મોરનો જે ટહુકો છે એ શબ્દ સ્વરમાં છે, અને કોયલનો જે ટહુકો છે એ પંચમ સ્વરમાં છે. સમજાય કે? તો આ રીતે બીજા બધા સૂર કોના કોના કયા કયા પક્ષીઓના પશુના છે એ પણ આમાં બતાવવામાં આવ્યું છે. તો આ રીતે સાતે સ્વરનો સંબંધ એટલે કે એનો સૂર કયા કયા પક્ષી કે પશુના સૂર જેવો છે એની સાથે એને કમ્પેરિઝન કરવામાં આવ્યું છે. એની સાથે છેલ્લી પરમની અંદર સૃષ્ટિના સર્જનના કયા કયા તત્વો સાથે એનો સંબંધ છે એ એમાં બતાવવામાં આવ્યું છે કે સા સજ્જનો સંબંધ પરમાત્મા પરમ તત્વ એટલે શુદ્ધ આત્મતત્વ એની સાથે સંબંધ ધરાવે છે, ઋષભ સ્વર છે એ ચંદ્રની સાથે સંબંધ ધરાવે છે, ગંધાર છે એ પૃથ્વીની સાથે, મધ્યમ છે
એ બધા ગ્રહોને સાથે સંબંધ ધરાવે છે. પંચમ છે સૂર્યની સાથે સંબંધ ધરાવે છે. તો આ રીતે જુદા જુદા સૂર્ય જુદા જુદા ગ્રહોની સાથે પણ સંબંધ ધરાવે છે, સૃષ્ટિના સર્જાની સાથે સંબંધ ધરાવે છે. તો આ રીતે આ કોષ્ટકની અંદર ટેબલની અંદર આ બધી માહિતી એકા ગ્લાસ ખબર પડે એ રીતે આપવામાં આવી છે. હવે સંગીતની અંદર સૌથી મહત્વની વસ્તુ છે ઇન્ટરવલ્સ. ઇન્ટરવલ્સને ગુજરાતી ભાષામાં સ્વરાંતર કહેવામાં આવે છે. સ્વરાંતર એટલે કે પહેલી કી દબાવ્યા પછી બીજી કી દબાવો એ બે વચ્ચેની જે ફ્રિક્વન્સી હોય એ ફ્રિક્વન્સીનો રેશિયો એટલે ગુણોત્તર. એ ગુણોત્તરને સંગીતની પરિભાષામાં સ્વરાંતર કહેવામાં આવે છે, અંગ્રેજીમાં ઇન્ટરવલ કહેવામાં આવે છે. તો આ રીતે અહીં જુદા જુદા સ્વરની બે સ્વર સાથે બે સ્વર સાથે દબાવ એક પછી એક દબાવવામાં આવે તો કયો સ્વરાંતર બને છે એ બતાવવામાં આવ્યું છે. એનો રેશિયો બતાવવામાં આવ્યો છે. સજ્જ દબાવો અને પછી તરત રી દબાવો તો 9:8 રેશિયો આવે છે એની ફ્રિકવન્સીનો. એ રીતે દરેકની ફ્રિકવન્સીનો રેશિયો બતાવવામાં આવ્યો છે. તો બાજુ બાજુની બે ફ્રિકવન્સીનો રેશિયો ઉપર બતાવવામાં આવ્યો છે. અને એ પછી પહેલા સ્વરની સાથે બીજા બધા સ્વરોની કઈ ફ્રિકવન્સી છે એનો જે રેશિયો છે એ બતાવવામાં આવ્યો છે. છેલ્લો સા અને પહેલો સા એ બેનો રેશિયો ડબલ છે, એટલે 2:1 રેશિયો છે. એટલે પહેલાની જે ફ્રિકવન્સી છે એના કરતાં બીજા સાની ફ્રિકવન્સી ડબલ છે. તો આ રીતે સ્વરાંતર છે એ બહુ જ મહત્વની વસ્તુ છે. નેક્સ્ટ આ સ્વરાંતર નો જો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નમૂનો હોય તો અનુત્તરવાસી દેવોમાં સર્વાર્થ સિદ્ધ વિમાનનો જે દેવ છે એ દેવના વિમાનની અંદર આવેલું જે ઝુમ્મલ છે એ ઝુમ્મલ એ સ્થળાંતર માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નમૂનો છે. આવો શ્રેષ્ઠ નમૂનો તમને ક્યાંય જોવા મળશે નહીં. અનંતવાસી જે દેવ છે એ દેવ માટે સાતા વૈદ્ય કર્મ નિવારણની જે પૂજા છે એ પૂજામાં સાતા વૈદ્ય અંગેની જે પૂજા છે એ પૂજાની અંદર કહેવામાં આવ્યું છે કે સાંભળો જો મુનિ સંયમ રાખે ઉપસમ સહેની ચર્યા એ જે કરી છે એ જે પૂજા છે એ પૂજાની અંદર કહેવામાં આવ્યું છે કે સહ્યામાં પ જ્યાં રીતે રહેવે શિવમાં લગેવી સામ વધે નિર્મળ અવધિ જ્ઞાને જાણે કેવળી મને પછી નામો દે. અને પછી આગળ ઝુમ્મરનું વર્ણન કરવામાં આવે છે અને ઝુમ્મરનું વર્ણન કર્યા પછી કહે છે દોષ અને ત્રેપન મોથી સર્વે થઈને મળ્યા રે એ સગલા વચલા મોજીશું સાંભળે વાયુ યોગ્ય રે રાગ રાગીની નાટક પ્રગતે લવસત્તમ સુર ભોગે રે. આ વાક્ય છે ને આ કડી બહુ મહત્વની છે. એમાં કહેવામાં આવ્યું કે 253 મૂર્તિનું ઝુમ્મર છે. એ જે અંતરવાસી દેવ છે સર્વાર્થ સિદ્ધમાનના દેવ છે એ પોતાની શૈયામાં સૂતા હોય અને એનું કાયા કેટલી છે ખબર છે? ફક્ત એક જ આટલી કાયા છે. અને એ એક આટલી કાયા અને એનું જે સુખ છે એ સુખ સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. એ સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવ કરતા ઉત્કૃષ્ટ સુખ આ સંસારનું એક તીર્થંકરને છોડીને તીર્થંકરની લક્ષ્મી આ તીર્થંકર બનાનું સુખ છોડીને બીજા કોઈનું હોતું નથી. તો આ તીર્થંકર પરમાત્માના સુખ કરતાં થોડુંક ઓછું એનાથી બીજા નંબરે આવતું જે સુખ ભોગવનાર અનંતવાસી દેવ છે એ દેવનું શરીર માત્ર એક આઠ પ્રમાણ હોય છે ને હંમેશા
સુતેલા જ હોય કહેવાય છે. સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવોનું આયુષ્ય 33 સાગરો પગનું છે, અને એ પડખું ફરે એ 33 પખવાડિયા પછી પડખું ફરવે છે. ડાબા પડખે સૂતા હોય તો ડાબા પડખેથી જમને ફરતે ક્યારે થાય? 33 પખવાડિયા પસાર થાય પછી. સમજાય છે? ત્યાં સુધી એ સૂતા જ રહે છે. તો આ એક જ પડખે છે, તો આ સૂતા રે સૂતા સૂતા કરે શું? તો કે નિર્મલ અવધિ જ્ઞાને જાણે કેવળી મને પછી નામ હોય, એ સૂતા સૂતા તત્વનું ચિંતન કરે છે. શેનું? કારણ કે આ બધા દેવ છે ને સમ્યક દ્રષ્ટિ છે, અને સમ્યક દ્રષ્ટિ હોય એટલે તત્વનું પદાર્થના દ્રવ્ય કોઈ પદાર્થની વિચારણા કરે, અને એ વિચારણામાં પોતાનું જે અવધિ જ્ઞાન છે એ અવધિ જ્ઞાનનો ઉપયોગ કરે. અવધિ જ્ઞાનનો ઉપયોગ કરી ને પોતે દ્રવ્યગુણ પર્યાયની વિચારણા કરે, તત્વનું ચિંતન કરે, અને એ તત્વનું ચિંતન કરતા એને કોઈ શંકા થાય, પ્રશ્ન થાય, તો એ પ્રશ્ન ત્યાં રહ્યા રહ્યા કેવા જ્ઞાની તીર્થંકર પરમાત્માને પૂછે છે. ને આ કેવા જ્ઞાની તીર્થંકર પરમાત્મા એ કેવળ જ્ઞાન દ્વારા એ સરળદર્શી વિમાનના દેવનો પ્રશ્ન જાણે, અને જાણીને મનોવૈજ્ઞાના પૂતગલોને જવાબ રૂપે પરિણામ આવે, વિચાર રૂપે પરિણામ આવે, અને એ વિચારરૂપ જે મનોવૈજ્ઞાના પૂતગલો છે એને નિર્મળ એ વિશુદ્ધ ઉદ્દીકના ધરાવના અનંતવાસી દેવ એટલે સરળદર્શી વિમાનના દેવ જુએ છે અને પોતાના પ્રશ્નનું ઉત્તર મેળવે છે. હવે 24 કલાક કાયમ ના વધે તત્વ ચિંતન કર્યા કરે, કારણ કે એવું કરે તો બોર થઈ જવાય, સમજાય કે નહીં, કંટાળો આવે. એટલે 24 કલાક હોય એટલે એમના માટે ત્યાં મનોરંજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, કંટાળો ના આવે એટલા માટે. તો એ મનોરંજનની વ્યવસ્થા શું કરવામાં આવી છે તો અહીં બતાવ્યું છે, 253 મૂર્તિનું ઝુંબર છે. દયાસરની અંદર ઝુંબર આવે છે ને એવું, તો એ વચ્ચેની મોટી 64 મનનું જગમગ જાગે જ્યોતિ રહે. વચ્ચેની મોટી 64 મનનું, એની આજુબાજુ 4 મોટી 64 મનના, એની આજુબાજુ 8 મોટી 32 મનના, એની આજુબાજુ 16 મોટી 16 મનના, અને એની આજુબાજુ 8 મનના 32 મોતી, અને 4 મનના 32 મોતી, અને એની આજુબાજુ 2 મનના 64 મોતી, અને 1 મનના 128 મોતી. એ રીતે આખા ઝુંમરની અંદર એ ઝુંમરની વ્યવસ્થા વિચારવાની છે આપણે, એના પર ચિંતન કરવાનું છે, એના પર અનુપ્રેક્ષા કરવાની છે કે 64 મનનું મોતી પછી એના કરતાં અડધા અડધા વચનવાળા થાય, અને એ સગરા વચના મોટી શું આફલે વાયુ યોગ્ય છે, અને એ જ્યારે પવનના યોગથી એકબીજા સાથે અથડાય એટલે 64 મનના મોટી સાથે 32 મનનું મોટી અથડાય, અને 64 મનના મોટી સાથે 16 મનનું મોટી અથડાય, અને અથડાય ત્યારે દરેકને વખતે અવાજ એનો સૂર અલગ અલગ નીકળે છે. એટલે આ રીતે પહેલાં જે ઇન્ટરવલ બતાવ્યા ને એ ઇન્ટરવલ આમાં બરાબર સેટ થાય છે, અને એ ઇન્ટરવલના દ્વારા એ સગડા વચના મોટી શું આફરે વાળી યોગ્ય છે. રાગ રાગીની નાટક પ્રત્યે તમારા ત્યાં ઘણાના ઘરમાં પહેલું વિનચેટ મૂકવામાં આવે છે, અને એ જે પાઇપ હોય એ એકબીજા સાથે અથડાય અને સંગીત ઉત્પન્ન કરે, અને મીઠું મધુર સંગીત આપણને સાંભળવા મળે. તો આ જ પરિસ્થિતિ સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવમાં, દેવના વિમાનની અંદર આ 253 મૂર્તિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, અને એ એકબીજાની સાથે અથડાય એટલે રાગ રાગીની પ્રગટ થાય, અને એ રાગ રાગીની એવા સુમધુર અને મીઠા હોય અને એને આ અનુભવ કરે. પાછું આગળ કહે છે રાગ રાગીની નાટક પ્રગટ. હવે નાટક ક્યાં કઈ રીતે ઉત્પન્ન,
કારણ કે સવાર્થ સિદ્ધિ ઉપાયમાં કોઈ બીજા કોઈ દેવ હોતા જ નથી, એક જ દેવ હોય. શું હોય? એક વિમાનમાં કેટલા દેવ હોય? એક જ દેવ હોય. એને બધા પાછા અહમેન્દ્ર છે, એમાં સ્વામી સેવક ભાવ કોઈ હોય નહીં, એટલે એમની સેવા ચાકરી કરતા બીજા દેવ દેવી કે ન હોય, દેવી પણ ન હોય ને બીજા દેવ પણ ન હોય. ત્યારે ત્યાં કઈ રીતે નાટક ઉત્પન્ન થાય? તો કે આ રાગ રાગીની જે પ્રગટ થાય છે ને, એના અમુક આકારો ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય? અને એ જે આકાર ઉત્પન્ન થાય રાગ રાગીનીમાં, એ એમને નાટક સ્વરૂપે દેખાય છે. શાના સ્વરૂપે? નાટક સ્વરૂપે. એટલે જે ધ્વનિ છે, એ ધ્વનિ ઉદગરનો બનેલો છે, ઉદગર પરમાણુનો બનેલો છે, એ આપણું જૈન શાસ્ત્ર કહે છે. અને આજનું આધુનિક વિજ્ઞાન પણ એ વાત કરે છે કે ધ્વનિ એ ભાષાના ભૂતગલોથી બનેલો છે. અને એ ભાષાના ભૂતગલો સ્વરૂપ જે રાગ રાગીની ઉત્પન્ન થાય એ ભૂતગલોમાંથી, એને નાટક સ્વરૂપે દેખાય છે. તો આ રીતે જે ઇન્ટરવલ છે, એ ઇન્ટરવલને સર્વાત્રથી વિમાનના દેવના સૈયા ઉપર આવેલો જે ઝુમ્મર છે, એ ઝુમ્મરના મોતીઓના જે વજનનો રેશિયો બતાવ્યો, એકબીજા કરતાં અડધો અડધો, એની સાથે બરાબર મેચ થાય છે. હવે એની સાથે ક્યારેક તમે ભાવનામાં જળ તરંગ જોઈ છે? ખરું કોઈ દિવસ? અમે તો બે ત્રણ વખત જોયેલું છે. કદાચ તમને જોવા ન મળે તો ગૂગલ સર્ચમાં નાખશો જળ તરંગ, તો આપોઆપ એની વિડીયો તમને જોવા મળશે. એ જળ તરંગ સંગીતની અંદર એની આગળ 21 કટોરા હોય છે, અને એ 21 કટોરાની અંદર જુદા જુદા પ્રમાણમાં પાણી ભરેલું હોય છે. શું ભરેલું હોય છે? એક સરખું પાણી નહીં. અને પાણી ભરતી વખતે પણ સંગીતનો જે નિષ્ણાત હોય ને, એ નિષ્ણાત કેટલું પાણી ભરવું એ કરવા માટે એને ટકોરા મારી અને એના સૂરની પરીક્ષા કરે કે ભાઈ આમાં હું પાણી નાખું છું, પાણી નાખ્યા પછી આ ટકોરો મારે તો એમાંથી કયો સ્વર નીકળે છે? સજ્જ નીકળે છે, ઋષભ નીકળે છે, ગાંધાર નીકળે છે. એ રીતે દરેક કટોરાની અંદર જુદા જુદા પ્રમાણમાં પાણી ભરેલું હોય, અને એ રીતે એમાં એની ફ્રિકવન્સી, એના સુધી ફ્રિકવન્સી નક્કી કરવામાં આવે. અને આજે તો પહેલામાં તો શું, પહેલાં તો શું હતું જળ તરંગમાં કે એનું જે નિષ્ણાત હોય એ અવાજ સાંભળીને શું નક્કી કરે કે આ કટોરામાંથી સજ્જનો સ્વર આવે છે, ઋષભ આવે છે કે પંચમ આવે છે. હવે તો એના માટે ફ્રિકવન્સી મેઝરમેન્ટ મશીન આવી ગયા છે. શું આવી ગયું? જેમ ઓરાના ફોટોગ્રાફમાં મેં કીધું ને, એક ઓરા ફોટોગ્રાફની અંદર બે ઓરા ફોટોગ્રાફ આપેલા હોય અને એની આજુબાજુ કુંડાલા આપેલા હોય, એમાં એ વિસ્તારની અંદર ફ્રિકવન્સી મેઝરમેન્ટ મશીન લઈ જઈ ફ્રિકવન્સી માપવાની, ને એ ફ્રિકવન્સી કોમ્પ્યુટરમાં લખવાની, એટલે એ કુંડાલામાં ત્યાં રંગ આવી જાય. એ જ ફ્રિકવન્સી મેઝરમેન્ટ મશીનનો ઉપયોગ આ સંગીતકારો જળ તરંગ સંગીત માટે કરે છે. તો આ રીતે ફ્રિકવન્સી મેઝરમેન્ટ મશીન દ્વારા દરેક સૂર્યની ફ્રિકવન્સી મેળવે, પાણી નાખી અને પછી એને પછી હાર્મોનિયમની કોઈ જરૂર ન પડે. એને એ જે કટોરા છે, એ કટોરાની ઉપર જે બે દાંડી હોય, એ બે દાંડીથી એ અથડાવીને સંગીત ઉત્પન્ન કરે છે. તો આ જળ તરંગ સંગીત છે ને, એ પણ ઇન્ટરવલ માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. કારણ કે એમાં 21 કટોરા આવી છે. કેટલા કટોરા? 21. એટલે 3 સપ્તક એમાં ગોઠવેલા હોય છે. તો આ રીતે જળ તરંગ સંગીત એ પણ બહુ અદભુત વસ્તુ છે. હવે રાગ આખા દિવસમાં કયા સમયે કયા કયા રાગ ગાવા જોઈએ એનું અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સવારના 4 વાગ્યાથી લઈ 7 વાગ્યા સુધી ઇન્ડોલ ભૈરવ આહિર ભૈરવ ભૈરવી સિદ્ધ ભૈરવી રામકલી ગુણકલી આ જે રાગોના નામ છે એ રાગ ગાવામાં આવે છે. એવી રીતે 7 થી 10, 10 થી 1, બપોરે 1 થી 4, 4 થી 7,
રાત્રે 7 થી 10, 10 થી 1 અને રાત્રે 1 થી 4, આમ 24 કલાકના 24 કલાકના પ્રહર. એટલે આ જ વિભાગની અંદર સંપૂર્ણ રીતે કયા કયા રાગ ગાવા જોઈએ એની સંપૂર્ણ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. રાગનો એ દિવસના સમયની સાથે પણ સંબંધ છે. તમને ખ્યાલ હોય કે પ્રભાતિયા ગાવામાં આવે ને, તે પ્રભાતિયામાં પણ વિશિષ્ટ રાગ હોય છે, એટલે એ રાગને પણ પ્રભાતી રાગ કહેવામાં આવે છે. કયો રાગ કહેવામાં આવે છે? નરસિંહ મહેતાનું જે છે ને, જાગ અને જાદવા કૃષ્ણ ગોપાલિયા, એ પ્રભાતિક રાગની અંદર છે. એ રીતે આપણું જે સંબંધ છે 5 ધીરેશ્વર પરમાત્માનું, ઉદયરત્ન મહારાજે બતાવેલું બનાવેલું, એ ઉદયરત્નથી મહારાજે બનાવેલું જે સ્તવન છે, પંચ પરમેશ્વર પરમ દેવેશ્વર વિશ્વ આલે સદા વિશ્વ, આ જે સ્તવન છે એ પણ પ્રભાતિક રાગની અંદર છે. આ જે સ્તવન છે એ દરરોજ સવારે આ રાગની અંદર ગાવું જોઈએ. તો એ રીતે એ પ્રભાતિક રાગ કહેવાય છે. પ્રભાતના 4 થી 7 વાગ્યા સુધીના અને એ હા અને એ રીતે જુદા જુદા સમયે કયા કયા રાગ ગાવા એનું અહીં પુસ્તક આપવામાં આવ્યું છે. મનુષ્યના સ્વરના આધારે તેના સ્વભાવ અને નસીબનો નિર્દેશ મળે છે. આ મેં સંગીત ઉપર 2052 ની સાલ એટલે આ 2078 કેટલા વર્ષ થયા, 26 વર્ષ પહેલા મેં સંગીત ઉપર એક આર્ટિકલ લખેલો ને આર્ટિકલ 9 સમજમાં છપાયેલો. એ પછી મારો પુસ્તક જૈન દર્શન વિજ્ઞાન રહસ્યો 2000 ની સાલમાં પ્રકાશિત કરવામાં આવ્યું. એની અંદર એ સંગીતનો આર્ટિકલ આપેલો હતો. અહીં તમને આશ્ચર્ય છે કે ઉપર મારું નામ લખ્યું છે ને, એની સ્પષ્ટતા કરવા માટે વાત કરું છું. એ જે પુસ્તક અમે 2000 ની સાલમાં છપાયું એની ઉપર હું એક્ઝામ્પલ લીધેલી. એ પછી 2005 ની સાલમાં અમે ગુજરાત વિદ્યાપીઠમાં આભામંડળ ઉપરનો 6 દિવસનો સેમિનાર કરેલો, વર્કશોપ કરેલો, અને એ વર્કશોપમાં ગુજરાત સમાચારના પત્રકાર મુકુંદ પંડ્યા એ રિપોર્ટિંગ કરવા આવેલા પહેલા દિવસે. એને આ સેમિનારમાં એટલો રસ પડ્યો કે 6 દિવસમાં 4 દિવસે રિપોર્ટિંગ કરવા માટે આવેલા. કેટલા દિવસ? સામાન્ય રીતે એક જ સેમિનારની રિપોર્ટિંગ શરૂઆત થાય ત્યારે એક દિવસ રિપોર્ટિંગ આપી દે, પણ આ વિષયમાં એમને એટલો રસ પડ્યો આભામંડળના કે એમાં એમને 6 દિવસમાંથી 4 દિવસના રિપોર્ટિંગ એમને આપ્યા હતા. અને એ મુકુંદ પંડ્યા એ મારી પાસે પુસ્તક માગ્યું. મેં પુસ્તકનો એમાં ઉલ્લેખ કરેલો એટલે પુસ્તક માગ્યું, જૈન દર્શન વૈજ્ઞાનિક રહસ્યો, એ પુસ્તક આપ્યું. ને એ પુસ્તકમાંથી એ મુકુંદ પંડ્યાએ લગભગ 1.5 પાનું ભરીને ઊભી મોટી કોલમ, 2 મોટી કોલમ ઉપરથી લઈને છેક નીચે સુધીની એ 2 કે 3 કોલમ જેટલું લખાણ આ સંગીત ઉપર એને આપેલું છે. અને એ જે લખાણ છે એમાંથી ક્રોપ કરીને આ વસ્તુ મૂકવામાં આવી છે. એટલે આ જે ઉપર નામ લખ્યું છે ને એ મુકુંદ પંડ્યાએ લખેલું છે કે મુનિશ્રી નંદીકો સુજેતી કહે છે. હકીકતમાં હું નથી કહેતો, અનુભવ સૂત્રમાં કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું? કે તીર્થંકર પરમાત્માએ બતાવેલું છે, આગમોમાં આ વાત બતાવેલી છે કે મનુષ્યના સ્વરના આધારે તેના સ્વભાવ અને નસીબનો નિર્દેશ મળે છે, અને એની આજીવિકા કેવી હોય એનો પણ નિર્દેશ મળી શકે છે. હવે એ જ વાત અહીં તમને બતાવવામાં આવે છે. આગળ જન્મકુંડલીના ગ્રહો હસ્તરેખા કે હસ્તરેખાના આધારે મનુષ્યના સ્વભાવ, વ્યવસાય કે સારા માટા નસીબના સંકેતો મળે છે. તે જ રીતે જે તે વ્યક્તિના સ્વરના આધારે પણ તેના સ્વભાવ અને ભાગ્યનો નિર્દેશ મળે છે એવું જૈન આગમ અનુયોગ દ્વારા સૂત્રમાં કહેવાયું છે. તો અનુયોગ દ્વારા સૂત્ર બહુ જ મહત્વનું સૂત્ર છે. અને 45 આગમ વાંચવાની માસ્ટરથી
આ અનુયોગ દ્વારા શુદ્ધ વાંચવાથી પ્રાપ્ત થાય છે. એટલે સૌથી પહેલા અમારે ત્યાં પરંપરા છે કે સૌથી પહેલા આગમનું અધ્યયન કરવું હોય દસમી તારીખે એનું ઉત્તરાધ્યાયનું અધ્યયન કર્યા પછી આચાર્યનું અધ્યયન નથી કરાવતું, અનુયોગ દ્વારા સૂત્રનું અધ્યયન કરાવવામાં આવે, એની ટીકા વાંચવામાં આવે. એટલે આગમનું અધ્યયન કરવું હોય તો એની માસ્ટરથી અનુયોગ દ્વારા સૂત્ર મળશે. તે અનુયોગ સૂત્રની અંદર બતાવવામાં આવ્યું છે, સાત સ્વરના પ્રકાર બતાવ્યા છે. એમાં કહ્યું છે જે મનુષ્યનો સ્વર સજ્જ હોય અથવા તો તે સ્વરની સાધના કરતો હોય તો એને ધન આ જીવતા સાધી રીતે મેળવે છે. મેળવવા ધનનો નાશ થતો નથી. ગાય પુત્ર અને મિત્રો મળે છે. અહીં છે ને પ્રાચીન સાહિત્યની અંદર ધન સંપત્તિ બતાવીને હોય ને તો એમાં ખાસ કરીને ગાયનો નિર્દેશ કરે છે. તો અહીં એટલા માટે ગાય પુત્ર અને મિત્રો, તો આ રીતે ત્રણ વસ્તુને આમાં નિર્દેશ કરે એટલે બધી રીતે શુદ્ધિ હોય છે તથા સ્ત્રીઓને તે પ્રિય થાય છે. ઋષભ સ્વરવાળો મનુષ્ય ધન સેનાપતિ બન્યું, વસ્ત્ર સુગંધ પદાર્થો અલંકાર અને સૈયા પ્રાપ્ત કરે છે. અને સેનાપતિ હોય ને એટલે એનો એસ્ટ્રોલોજી પ્રમાણે એનો મંગળ ઉચ્ચનો હોય, શુભ સ્થાનમાં હોય. તો આ રીતે ઋષભ સ્વરવાળો હોય એનો મંગળ સારો હોય છે, શુભ હોય છે. ગાંધાર સ્વરવાળો માનવી ઉત્તમ પ્રકારને આજીવિકા મેળવનાર કલાકાર, ઉત્તમ પ્રકારનો કવિ અને વિવિધ પ્રકારના શાસ્ત્રમાં પારંગત હોય છે. એટલે અહીં કલા અને કવિ આ બે વસ્તુ બતાવી છે. એટલે ગાંધાર સ્વરવાળો જે મનુષ્ય છે એ મનુષ્યનો શુક્ર પાવરફુલ હોય છે. જેનો શુક્ર પાવરફુલ હોય એને ગાવાનો શોખ હોય, કાં તો ચિત્રકલાનો શોખ હોય, કાં તો શિલ્પનો શોખ હોય, તો આ રીતે અથવા તો કવિતા કાવ્ય કવિ હોય. તો આ રીતે ગાંધાર સ્વરવાળો મનુષ્ય ઉત્તમ પ્રકારનો કલાકાર અથવા ઉત્તમ પ્રકારનો કવિ હોઈ શકે છે. નેક્સ્ટ, મધ્યમ સ્વરવાળો મનુષ્ય સુખી હોય છે, પોતે ખાય પીએ અને બીજાને ખવડાવે ખવડાવે અને દાન આપનારો હોય છે. એટલે સામાન્ય રીતે આપણે વૈશ્ય વરી જેવા લોકો હોય એનો કયો સ્વર હોય છે? મધ્યમ સ્વર હોય છે. હવે સૌથી મહત્વનો પંચમ સ્વર જે કોયલનો સ્વર કહેવાય છે. કોયલનો સ્વર કયો કહેવાય? પંચમ સ્વર કહેવાય છે. એ પંચમ સ્વરવાળો મનુષ્ય પૃથ્વીપતિ રાજા થાય છે. સુરવી અને અનેક પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરનાર અનેક પ્રકારના સમૂહનો નાયક થાય છે. યાદ રાખો આજના જમાનામાં બે જ મનુષ્યની કિંમત છે. કેટલા મનુષ્યની? બે જ મનુષ્ય. કયા કયા? વિનીતભાઈ કયા કયા? સમાજમાં કોને તમે રોલ મોડલ બનાવો છો સમાજ અને કોની કિંમત છે અત્યારે? બે જ પ્રકારના મનુષ્ય, નેતા અને હિરોઈન, નેતા અને અભિનેતા. એટલે અહીં પંચમ સ્વર આવ્યો મનુષ્ય એ કાં તો અભિનેતા બને, કાં તો નેતા બને, લીડર બને. તો અહીં અબ્દુલ કલામ એનો ફોટો મેં આપ્યો છે રાષ્ટ્રપતિ તરીકે. અને તમે એનો અવાજ તો સાંભળ્યો જ હશે, જોયા પણ હશે બધા, સમજાય કે? અને એમનો અવાજ એટલો મૃદુ અને શાંત હોય, ક્યારેય જેને કહીએ ને ગુસ્સે ન થાય એવા, કેવા? એકદમ શાંત સોબર. તો એ પંચમ સ્વરના માલિક હોય. એટલે પંચમ સ્વરના જે માલિક હોય, પંચમ સ્વરની સાધના કરતા હોય એ હંમેશા સુરવી હોય, અનેક પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરનાર અને અનેક પ્રકારના સમૂહનો નાયક બને છે. તો આ રીતે નેતા બનવા માટે બનવું હોય તો પંચમ સ્વર કેળવવો પડે. પંચમ સ્વર કેળવે તો એ નેતા બની શકે છે. દૈવત સ્વર, આ બાકીના બે જે સ્વર છે ને એ બે સ્વર વાળા મનુષ્ય દુઃખી હોય છે. એમાં દૈવ સ્વર વાળા દુઃખી ખરાબ આજીવિકા વાળા પક્ષીઓનો શિકાર કરનારા બને છે. એટલે શિકારી પારધી કે માછીમાર કે આવા જે લોકો હોય એ દૈવત સ્વર વાળા હોય છે. અને નિષાદ સ્વર વાળા લોકો પગે ચાલનારા
બાયલું વહન કરતા મજૂર સંદેશવાહક અને કંજિયાખોર હોય છે. તો આ રીતે છેલ્લા જે બે સોયવાળા મનુષ્યો છે એ દુઃખી હોય છે, જ્યારે પ્રથમ પાંચ સોયવાળા મનુષ્યોમાં કોઈ ને કોઈ વિશેષતા હોય છે અને એ મોટા ભાગે સુખી હોય છે. લેખક હવે સંગીત અત્યારે મોટા ભાગે ડીજેનો જમાનો આવ્યો છે. આ ડીજે છે ને બહુ ખતરનાક ચીજ છે. કેવી ચીજ છે? આપણા જે કાન છે ને એ કાન 110 ડેસિબલથી વધારે અવાજને સહન કરી શકે એમ નથી. કેટલા? 110 ડેસિબલ એ ધ્વનિની ઇન્ટેન્સિટી તીવ્રતા માપવાનું એક યુનિટ છે. તે વધુમાં વધુ 110 ડેસિબલ જેટલો ધ્વનિ આપણા કાન સહન કરી શકે છે એથી વધારે ધ્વનિ હોય તો આપણને નુકસાન થાય છે. અત્યારે થોડીક મારી પરિસ્થિતિ થોડીક મારા કાન થોડાક તેવા ગયા છે એટલે ફંક્શનોમાં મને બહુ વાંધો નહોતો આવતો. શરૂઆતમાં કોઈ ફંક્શનમાં જવાનું થાય અને ત્યાં આવું ઘોંઘાટી સંગીત હોય તે ફંક્શનમાંથી આવીને મારે 24 કલાક મારું માથું દુખે, સમજાય છે? મારાથી એ સહન નહોતું થતું. હવે થોડા થોડા મોટા થાય કમ્પલસરી જવાનું આવે એટલે થોડા કાન ટેવાઈ ગયા એટલે એ તકલીફ ઓછી થાય છે. એટલે ઘોંઘા પાશ્ચાત્ય સંગીત આવે છે એ મોટા ભાગે કેવું છે? ઘોંઘાટી હોય છે. જ્યારે ભારતીય શાસ્ત્રીય સંગીત સૌમ્ય શાંત ધીર અને ગંભીર છે. પણ યાદ રાખજો, વેર ધેર ઇઝ નો ધેર ઇઝ એક્સેપ્શન. જ્યાં નિયમ હોય ત્યાં અપવાદ હોય જ. પાશ્ચાત્ય સંગીત નિયમમાં ઘોંઘાટી જોઈ એવો કોઈ નિયમ નથી. બીથોવન બાખ અને એ જે સારા સારા સંગીતકાર થઈ ગયા એની જે સિમ્ફની આવે એની જે રેકોર્ડિંગ આવે ને એ આપણા સંગીતકારો જેવું જ હોય છે. એટલે એ પણ શાંત ધીર અને ગંભીર હોય છે. ફક્ત અત્યારે જે અને આપણા જે સંગીતકારો હોય ને એ સંગીતકારોમાં પણ આવું ઘોંઘાટીયું સંગીત હોય છે, સમજાય ને? એટલે ધ્વનિની ઇન્ટેન્સિટી તીવ્રતા એ બહુ મહત્ત્વની વસ્તુ છે. જેમ તીવ્રતા ઓછી એમ એ સંગીત શાંત અને ગંભીર બને છે. તો આ રીતે ભારતીય શાસ્ત્રીય સંગીત સૌમ્ય શાંત અને ગંભીર હોય છે. ને આવે છે વિડીયો આવે છે બધું. હવે તીર્થંકર પરમાત્મા સંગીત માર્કો સાગરીને દેશને આપે છે એટલે એની વાત અહીં કરવામાં આવે છે. અહીં તમને ચિત્ર બતાવવામાં આવ્યું છે, એ ચિત્રમાં પણ સંગીતની અસર બતાવવામાં આવી છે અને નીચે લખ્યું છે સ્ટોરી ઓફ કાનસન અને ભૈજુ ભાવરા. કાનસન ને ભૈજુ ભાવરાની વાત બધાએ સાંભળી હશે, છતાં પણ હું ફરી વાર એને રિપીટ કરી દઉં કે પહેલાં બૈજુ બાવરા એના ગુરુ હરિદાસજી પાસે સંગીત શીખવા ગયા છે. એ સંગીત શીખી અને નીકળી ગયા છે. ત્યાર પછી તાનસેન હરિદાસ પાસે સંગીત શીખવા ગયા છે. તાનસેન સંગીત શીખી અને પાછા બાર આવે છે નિષ્ણાત થઈને. હવે નિષ્ણાત થતી એમને પાછા આવે છે ત્યારે ગુરુ હરિદાસના આશીર્વાદ લેવા જાય. ગુરુ હરિદાસ એને આશીર્વાદ આપે છે. આશીર્વાદ આપે છે ત્યારે તાનસેનને પોતાની આવડતનું એવું અભિમાન છે કે પોતાના ગુરુને પૂછે છે કે ગુરુજી મારા કરતાં વધારે નિષ્ણાત સંગીતમાં બીજો કોઈ આ સંસારમાં છે કે નહીં? એટલે હરિદાસ એ તાનસેનને જવાબ આપે છે કે ભાઈ આ સંસારની અંદર મારો શિષ્ય બૈજુ એ તારા કરતાં પણ વધારે નિષ્ણાત છે. એટલે તાનસેનને ઈચ્છા થાય છે કે મારે મારો ગુરુભાઈ છે જે મારા કરતાં વધારે હોશિયાર છે નિપુણ છે એને મારે મળવું છે. હવે બૈજુ છે એ અલગારી માણસ છે, ઓલિયો માણસ છે, એ ગમે ત્યાં ફરતો હોય એ એની પોતાની
સંગીત ની સાધના અને આરાધનામાં જ મસ્ત હોય, પ્રભુ ભક્તિમાં જ મસ્ત હોય. એટલે જંગલમાં બીજે ક્યાંય રખડતો હોય એનો કોઈ પત્તો મળે નહીં. એટલે તાનસેને એને શોધવા માટે સંગીત દિગ્વિજય કરવાનું નક્કી કર્યું અને સંગીત સ્પર્ધા માટે ગામે ગામ જાય અને સંગીત સ્પર્ધાનું કેમ્પ મોકલે કે જે કોઈ સંગીત નિષ્ણાત હોય એ મારી સાથે કોમ્પિટિશન કરવા આવી જાય, સ્પર્ધા કરવા આવી જાય. ગામે ગામ જાય છે, શહેરે શહેર જાય છે, પણ ક્યાંય એને ભૈદ્યનો ભેટો થતો નથી. છેવટે આગ્રા પહોંચે છે. આગ્રા જઈ એટલે અકબર, સમ્રાટ અકબર, એની જે સભા છે એ સભામાં એ પોતે સંગીતકાર તરીકે સ્થાન મેળવ્યું છે. અને તે વખતે તાનસેનનું નામ બહુ મોટું થઈ ગયું. અને યાદ રાખો, જે વ્યક્તિને રાજ્યાશ્રય મળે, રાજ્ય જેની કદર કરે, એનું નામ હંમેશા મોટું થઈ જાય છે. એટલે તાનસેનનું નામ મોટું થઈ ગયું. આ બાજુ ભૈજીને ખબર પડે છે કે તાનસેન સંગીત દિગ્વિજય કરવા નીકળ્યો છે અને બધાની સાથે સ્પર્ધા કરે છે, કોમ્પિટિશન કરે છે. એટલે એને સંગીતનું અપમાન લાગ્યું. અપમાન લાગ્યું એટલે એને થયું કે આ તાનસેનનું જે અભિમાન છે એ અભિમાન મારે ઉતારવું જોઈએ અને સંગીતનો આવો જે દુરુપયોગ છે એ દુરુપયોગ થતો અટકાવવો જોઈએ. એટલે એ બૈજું અકબરના દરબારમાં આવે છે અને અકબરના દરબારમાં આવી અને કહે છે, ક્યાં છે તારો સંગીતકાર તાનસેન? મારે એની સાથે કોમ્પિટિશન કર્યું છે, સ્પર્ધા કરવી છે. એટલે અકબર ભૈજુની શું પરિસ્થિતિ છે ભૈજુને ઓળખતો નથી. એટલે એને એમ લાગે કે આ કોઈ લગર વગર કોઈ સંગીતકાર આવે છે, એ મારા રાજ સંગીતકારની સાથે તાનસેનની સાથે કોમ્પિટિશન કરવામાં આવે છે. જ્યારે આને સામેથી કીધું એટલે આને નાટો કહેવાય છે કે સારું કરશે. બીજે દિવસે સવારે નો સમય નક્કી કર્યો કે આવતીકાલે સવારે નગરની બહાર, આગ્રા નગરની બહાર ઉદ્યાનની અંદર બગીચામાં તમારા બે વચ્ચેની સ્પર્ધા ગોઠવાશે. તાનસેનને બોલાવ્યો અને તાનસેન આને રવાના કર્યો. તાનસેનને બોલાવ્યો, તાનસેનને કહ્યું કે આ કોઈ સંગીતકાર આવ્યો હતો ને એ તારી સાથે કોમ્પિટિશન કરવા માગે છે. સારું. બીજે દિવસે સવારે રાજા સમ્રાટ બાદશાહ અકબર એનો આખો પરિવાર અને એની સાથે જે નગરના જે જનો લોકો એ બધા બહાર બગીચામાં ભેટા થયા અને સંગીત સ્પર્ધા માણવા અનુભવવા માટે ભેગા થયા. સવારનો પ્રથમ પહોરનો સુંદર સમય છે, વાતાવરણ પણ બહુ અદ્ભુત છે, ઉષ્મા વધ્યું અને એ વાતાવરણની અંદર સંગીત સ્પર્ધાનું આયોજન થયું. તાનસેન આવી ગયો, સમ્રાટ અકબર અને બીજા બધા પણ આવી રહ્યા છે, બૈજુની રાહ જોવાય છે. આ થોડી વાર થઈ એટલે બૈજુ પણ આવ્યો. પહેલાં તો લોકોએ એવું ધારી દીધું કે આ તાનસેન છે એટલે એની સંગીત એના સંગીતથી ગભરાઈ અને આવશે, પણ બૈજુ આવ્યો છે. બૈજુ આવ્યો એટલે સમ્રાટ અકબરે એને બેસાડ્યો. એની પાસે કાંઈ જ નથી, ફાટેલા તૂટેલા કપડાં છે અને સંગીતના સાધનોમાં માત્ર એક તાન પૂરો છે. શું છે તાન પૂરો? એ સિવાય એની પાસે સંગીતના કોઈ સાધન નથી. આજે તમારે ત્યાં સંગીતકાર આવે કેટલા સાધનો હોય, સમજાય ને? અને એ બૈજુ આવ્યો, બેઠો, સંગીત સ્પર્ધાનું આયોજન છે. શરૂઆત અકબર ભૂમિકા ભાજે છે અને કહે છે કે સૌથી પહેલાં મારો દરબારી સંગીતકાર તાનસેન ગાશે એનો જવાબ તારે આપવાનો છે. એટલે કે હા સારું, બૈજુએ કબૂલ કર્યું. એટલે તાનસેને અહીં જે ચિત્ર બતાવવામાં આવ્યું છે એ ચિત્રમાં એક સ્ત્રી છે અને એ સ્ત્રીની આગળ હરણ છે. એ સ્ત્રી રાગ તોડી ગાઈ રહી છે અને રાગ તોડીના પ્રભાવથી હરણ ખેંચાઈને આવેલું આ
ચિત્રમાં બતાવવામાં આવ્યું છે. આ ચિત્ર 250 વર્ષ પ્રાચીન છે. કેટલા વર્ષ? 250. અને ટર્મિનોલોજીમાં એ રાગમાલાના ચિત્ર તરીકે સચવાયેલું છે મ્યુઝિયમમાં, અને ત્યાંથી જ આ ચિત્રનો ફોટોગ્રાફ લેવામાં આવ્યો છે. તો એ રીતે રાગ ચોરી બતાવવામાં આવે છે. Thank you.
राग तोड़ी तानसे ने गायो अगर नगर ना लोको ने बादशाह अकबर माते पर वो आश्चर्य जनक परिस्थिति पैदा थी आश्चर्य की तरह मैंने जोई जोई जो रहा छे के तानसेन राग तोड़ी गायो બહુ ડરપોક પ્રાણી છે, મનુષ્યને જોઈ અને તરત ભાગી જાય. એને બદલે આટલી મોટી સભાની વચ્ચે એ હરણ્યને જોયું. આ તાનસેનના રાગ તુજીના પ્રભાવથી આકર્ષણ આવ્યું છે, આવીને તાનસેનની સમક્ષ ઉભું રહી ગયું. બધા અકબરે તાનસેનનું સંગીત તો ઘણું સાંભળ્યું છે, પણ આવો અનુભવ પહેલી વખત કર્યો છે કે એ સંગીતના પ્રભાવથી જંગલમાંથી હૃદયના ખેંચાઈ આવ્યા હોય એવું કદાચ તાનસેનના જીવનમાં પહેલી વાર બન્યું છે. બધા આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા છે. સમ્રાટ અકબર પણ વિજયની મુદ્રામાં પેલા બૈજુની સામે જુએ છે. જોયું તો મારો સંગીતકાર કેવો હોશિયાર છે. એટલે બાદશાહે કીધું, જ્યાં સંગીત પૂરું થયું એટલે હરણિયા વધીને જંગલમાં જતા રહ્યા. તાનસેને એક હરણને પોતાના ખોરાકમાં પોતાની પાસેથી ફૂલનો હાર પહેરાવ્યો છે એક હરણને, અને એ બધા હરણને જંગલમાં જતા રહ્યા. પછી બાદશાહે બૈજુને કહ્યું કે ભાઈ હવે તું આનો જવાબ આપ. એટલે બૈજુએ કહ્યું કે સમ્રાટ રાજન, હું રાગ મૃગરંજની ગાઈશ. મૃગરંજની રાગ મેં પહેલી જ વાર નામ સાંભળ્યું, સંગીતકારોએ પણ પહેલી વાર નામ સાંભળ્યું. ઘણા સંગીતકારોને મેં પૂછ્યું પણ કર્યું કે રાગ મૃગરંજની કયો રાગ છે, પણ કોઈએ જવાબ નથી આપી શક્યો. પછી અમે મુંબઈ ગયા, ત્યાં કુમાર ચેટર્જી નામના બહુ મોટા સંગીતકાર છે, બંગાળી છે, 35 વર્ષથી જૈન ધર્મ પાડે છે. કેટલા વર્ષથી? કંદમૂળ પણ ખાતા નથી. શું નથી ખાતા? ડુંગળી, બટાકા, લસણ પણ એ ખાતા નથી. હવે કુમાર ચેટર્જીને મેં પૂછ્યું કે રાગ રુદ્રંજની કયો, તો પહેલાં ટપકે તો એને પણ ખ્યાલ ના આવ્યો કે રાગ રુદ્રંજની કયો. પછી એને બહુ વિચાર કરી સંશોધન કરીને કહ્યું કે રાગ મૃગરંજની એટલે ગુર્જર ટોળી. આ જે રાગ ટોળી ગાવામાં આવ્યો એ મિયાકી ટોળી કહેવામાં આવે છે, અને જે મૃગરંજની રાગ કહેવામાં આવે છે એ ગુર્જર ટોળી રાગ છે. બે રાગની અંદર એક જ સૂરનો તફાવત છે. મિયાકી ટોળીમાં પ આવે અને ગુર્જર ટોળીમાં પ આવે નહીં, આ તફાવત છે. એટલે પેલા બૈજુએ કીધું કે હું રાગ મૃગરંજની ગાઈશ, અને એ રાગ મૃગરંજનીના પ્રભાવથી જંગલમાંથી તાનસેને જે હરણને ફૂલનો હાર પહેરાવ્યો છે એ એક જ હરણ આવશે, બીજું કોઈ હરણ નહીં આવે. અને પર્ટિક્યુલર એ હરણને ઉદ્દેશીને જ જાણે એ રાગ મૃગરંજની ગવાયો હોય એ મહત્વની વસ્તુ છે. નગરના લોકો પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. તાનસેન પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે ખરેખર આ સંગીતકાર મારા કરતાં વધારે જાણકાર લાગે છે, મારા કરતાં વધારે નિપુણ છે, એવું એને મનમાં થઈ જાય છે. રાગ તોડી મૃગરંજની એટલે કે ગુજરાત વધી તાનસેન બૈજુ બાવા ગાવાનું શરૂ કરે છે. ધીરે ધીરે એનો માહોલ જામે છે, અને માહોલ જામતા જામતા પેલું જે હરણ છે એ એક જ હરણ જંગલમાંથી ખેંચાઈ અને સભામાં આવ્યું છે. પેલા બધા હરણ તો આવીને તાનસેનની સમક્ષ ઊભા રહ્યા હતા. આ હરણ તો આવી
અને ભાઈજી ખોળામાં બેસી ગયું છે અને ભાઈજીએ એ હરણના ગળામાંથી હાર કાઢી અને સમ્રાટ અકબરને આપ્યો. સંગીત સમાપ્ત કર્યું અને સંગીત સમાપ્ત કર્યું એટલે પેલું હરણ્યું લોકોને જોઈ વધીને જંગલમાં જતું રહ્યું છે. તો આ છે રાગ રુદ્રંજનનો પ્રભાવ છે. એટલે રાગ તોડી એટલે મિયાકી તોડી અને રાગ રુદ્રંજની એટલે ગુર્જર તોડી, બંને તોડી રાગના જ પ્રકાર છે. એકમાં સર્વસામાન્ય રીતે હરણ્યનું આકર્ષણ થાય છે અને બીજામાં પર્ટિક્યુલર કોઈ એક હરણનું આકર્ષણ થાય છે. આ બે રાગ બીજા રાગની વિશિષ્ટતા છે. અને એ રાગ તોડી એટલે મૃદંગની ગુસલ તોડી એ કયો છે એનો નમૂનો તમને આ જે સંગીતકાર છે અમારા હેમેન્દ્રભાઈ સંગીતકાર મુંબઈ ચોપાટી રહે છે અને એમને મારો બહુ ઘનિષ્ઠ સંબંધ છે. અવારનવાર એમનો ફોન આવે અને આ બધી સંગીતની અંગેની જે માહિતી હોય એની હવે આપણે કરતા હઈએ છીએ. તો આ રીતે એ હેમેન્દ્રભાઈ શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત છે. એ રાગ ગુર્જર તોડી એટલે કે મૃદંગની કઈ રીતે ગાય છે એ હવે આપણે થોડીક વાર પછી જોઈએ. અત્યારે સંઘનું જે કામ છે એ સંઘના કામ તરીકે 18 અભિષેકની ઉછાવણી બોલવાની છે એટલા માટે થોડીક વાર 10 મિનિટ 15